વડોદરા શહેરમાં 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને લઈને વડોદરા શહેર જળબંબાકાર થયું હતું અને વડોદરા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા, જેને લઈને 72 કલાક પછી વરસાદ બંધ થઈ ગયો હતો અને છતાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા હતા. જ્યારે આજે વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા આવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવવાનું કામ કર્યું હતું. વડોદરા શહેરમાં 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે વડોદરા શહેર જળબંબાકાર થયું હતું, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. ત્યારે જાણે પૂર જેવી સ્થિતિ હોય તેવું નિર્માણ વડોદરા શહેરમાં થવા પામ્યું હતું, જેને લઈને છેલ્લા 72 કલાકમાં વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં હાલમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા હતા. ત્યારે આજે સવારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા આવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવવાનું કામ કર્યું હતું. ત્યારે આજે સાંસદ હેમાંગ જોશી આજવા સરોવર ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં હાલ આજવા સરોવરની પરિસ્થિતિ શું છે તેની જાણકારી મેળવી હતી. ત્યારે આજવા સરોવર હાલ 212 ફૂટની સપાટીએ વહી રહી છે અને વિશ્વામિત્રી નદી 23 ફૂટની સપાટીએ વહી રહી છે. 62 દરવાજા ખોલવામાં આવ્યા હતા, પણ હાલ આજવા સરોવરનો એક જ દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો હતો.